બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ધનકવાડા ગામે આવેલા વર્ષો જૂના હિંગળાજ માતાજીના મંદિર ખાતે આજે દેવ દિવાળી અને પૂનમના દિવસે ભવ્ય મેળો ભરાયો હતો, જેમાં આસપાસના ગામડાઓમાંથી લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. દિયોદર તાલુકાના ધનકવાડા ગામે આવેલ હિંગળાજ માતાજીના મંદિર વર્ષો જૂનું છે. કહેવાય છે કે વર્ષો જૂના સમયે રેલવે ખોદકામ દરમિયાન અહીં એક હિંગળાજ માતાજીની મૂર્તિ મળી આવી હતી, જેમાં આ મૂર્તિ જમીનમાંથી નીકળી હોવાથી અહીં આ જગ્યા ઉપર શ્રદ્ધાનો સાગર છલકાયો હતો. અનેક લોકો દ્વારા અહીં માનતા અને બાધા રાખવામાં આવતી હતી, જેમાં દરેક લોકોની બાધા અર્ચના પૂરી થતા આ હિંગળાજ માતાજીને ભક્તો શ્રદ્ધાપૂર્વક પૂજતા હતા. જો કે મહત્વની વાત તો એ છે કે પાકિસ્તાનમાં બિરાજમાન હિંગળાજ માતાજીનું આ બીજું સ્વરૂપ છે. પાકિસ્તાનમાં જેટલો મહિમા હિંગળાજ માતાજી માટે ગવાય છે, એટલો મહિમા આ ધનકવાડા મંદિર ખાતે પણ ગાવામાં આવે છે. ભક્તો શ્રદ્ધાપૂર્વક દૂર દૂરથી દર્શન અને બાધા અર્ચના માટે આવતા હોય છે અને જે મનથી બાધા રાખે તેની મનોકામના પણ પૂરી થાય છે. કહેવાય છે કે અહીં દર પૂનમના દિવસે ભવ્ય મેળો ભરાય છે અને આજુબાજુમાંથી ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડે છે. આ વર્ષોથી પરંપરાગત બાંધીગત મેળો ભરાય છે, આની અંદર ખૂબ પબ્લિક આવે છે, કારણ કે શુદ્ધ દરબારો અગ્રણી રીતે દરબારનો ભાઈ, એનાથી વર્ષોથી આ મેળો ભરાય છે. આમાં ખૂબ પબ્લિક આવે છે, બધા દર બાર મહિના પૂનમે અહીંયા ખૂબ પબ્લિક આવે છે. જમણવાર ચાલુ હોય છે, ટ્રસ્ટ તરફથી સારી વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે, લોકોને ખૂબ સાથ સહકાર મળી રહે છે. ગામ લોકોનો પણ ખૂબ સારો સાથ સહકાર મળે છે. દ્રષ્ટિગઢ બાપજી નેપાળી બાપ ખૂબ સારું આયોજન કરે છે, લોકોને જમવા પીવાની વ્યવસ્થા થવાની બધી સારી વ્યવસ્થા થાય છે. ખૂબ બેસતી એનું થોડા ઘૂમતી આવે માતાજી મનોભાવના પૂર્ણ કરે છે. વર્ષોથી આ મંદિર છે અને અમે વર્ષોથી પૂનમનો મેળો ભરાય છે, સારી રીતે ભરાય છે. માની કૃપા બહુ છે. અમે યુવક મંડળ તરફથી અહીં ચા પાણીનું કેન્ટીન રાખેલ છે. પૈસા ફ્રીમાં છે, કોઈ ચાના પૈસા લેવામાં આવતા નથી. અને માતાજીની અમારા ઉપર ખૂબ કૃપા છે અને સારું છે અને વસ્તી બહુ જ આવે છે. કેટલા વર્ષનો ઇતિહાસ છે? વર્ષનો તો આ તો લોબો હશે, હવે અમારા વારસોને ખબર હશે, પણ મહિમા પહેલનો જ છે ઘણો સમયથી. આજે યોજાઈ રહેલ મેળામાં આજુબાજુમાંથી લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે, જેમાં ગામના યુવાનો દ્વારા 24 કલાક ખડે પગે રહી દર્શન અર્થે આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે ધ્યાન રાખવામાં આવે છે. અને એટલું જ નહીં, આ મેળામાં એક અનોખો મહિમા પણ રહેલો છે. અહીં ગામમાં અને આજુબાજુ રહેતા મુસ્લિમ બિરાદરો પણ આ મંદિરમાં આવી હિંગળાજ માતાજીની પૂજા કરતા હોય છે. પાકિસ્તાનના બલુચિસ્તાન હિંગળાજ માતાજી બિરાજમાન હોવાથી ભક્તોનું ઘોડાપૂર વધારે રહે છે. હિંગળાજના ધામમાં વર્ષોથી બરાબર મેળાનું આયોજન થાય છે, એમાં ગવર્મેન્ટ લોકોનો સારો સહકાર મળી રહે છે. અહીં બહુ પબ્લિક લાખોની મુદ્રામાં વસ્તી આવે છે અને ટ્રસ્ટ લોકો દ્વારા સારામાં સારી વ્યવસ્થા કરવામાં આવે છે, જમણવાર પણ રાખવામાં આવે છે અને બહુ શાંતિપૂર્ણ મેળાનું આયોજન થાય છે. વિશેષમાં વાત કરવામાં શું મહિમા છે આ મંદિરનો? આ મહિમા વિશેષમાં માતાજીનો બહુ ભક્તિ ભાવનાથી બહુ લોકો આવે છે અને એની મનોકામના પૂરી કરે. માનું ભવ્ય મંદિર પાકિસ્તાનમાં બલુચિસ્તાનમાં આવેલું છે અને ત્યાં મુસ્લિમ અને હિન્દુ બંને સમાજ તેની ખૂબ ભક્તિ કરે છે, ખૂબ માને છે અને માતાજીનો ખૂબ હાથ છે. અને બનાસકાંઠા જિલ્લામાં આ મંદિર મોટું બનાસકાંઠા જિલ્લામાં હિંગળાજ માતાનું મારા વતન એટલે કે ધનકવાડામાં આવેલું છે અને તેનો મહિમા ખૂબ છે. આ હિંગળાજ માતાની 4 મૂર્તિઓ જમીનમાંથી ધનકવાડા રેલવે સ્ટેશનના જે ગૌચરો છે ત્યાંથી જમીનમાંથી નીકળેલ છે. એમાં મોટી મૂર્તિ અહીંયા અમારા ધનકવાડા ગામે છે, બીજા નંબરની મૂર્તિ દેવ કાપડી છે અને ત્રીજા નંબરની દેવ જે છે રાધનપુર દેવ ત્યાં છે અને ચોથા નંબરની સિલુ છે. માતાજીનો ખૂબ મહિમા છે, લોકો ખૂબ માને છે અને લોકોની દરેક મનોકામના માતાજી પૂરી કરે છે. અમે લગભગ 25 વર્ષથી આવીએ છીએ આ મેળામાં. આ ધનકવાડાનો મેળો, હિંગળાજમાનો મેળો
બહુ સરસ ભરાય છે. અહીંયા ગામના લોકોનો અને પોલીસનો બહુ સાથ સપોર્ટ મળે છે. અહીંયા ધંધાકીય માટે પણ સારું ચાલે છે અને આ વખતે વસ્તી બહુ મેળામાં આવશે. કારણ કે વર્ષ પણ ભલે દુકાળ જેવું લાગે પણ વસ્તી તો આ મેળામાં માતાનો એટલો પ્રભાવ છે અને એટલું માનગત છે અને એટલા માતાના પરચા છે એટલે બહુ સરસ મેળો ભરાશે અને બહુ વસ્તી પણ આવે છે. અહીંયાથી નહીં પણ ઠેઠ સાબરકાંઠાથી ઠેઠ અમદાવાદ જિલ્લાથી અને આજુબાજુના બનાસકાંઠાના ટોટલ ગામો અહીંયા લાગે છે. કારતકનો મેળો એટલે હિંગળાજ માતાનો મેળો બહુ સરસ મેળો ભરાય છે. અહીંયા બહુ પબ્લિક ધંધાકીય માટે નહીં આવે છે, રોજીરોટી માટે. એ લોકોને હું શિવરી ગામથી આવું છું, ગુવારિયા સમાજમાંથી. અમારો ધંધો કટલરીનો છે પણ અહીંયા કટલરીનો ધંધો બહેનોનો બહુ બહેનો આવે છે, ભાઈઓ આવે છે, ત્યાં ધંધો સારો ચાલે છે. ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચી છે બનાસકાંઠાના દિયોદર તાલુકાના ધનકવાડા ગામે, જ્યાં માં હિંગળાજ બિરાજમાન છે. આનું એક ભવ્ય અને વિશાળ મંદિર પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલું છે, જ્યાં મુસ્લિમ અને હિન્દુ બંને સમાજ માથું ટેકી અને પોતાની મનોકામના પૂરી પૂર્ણ કરે છે. ત્યારે આજે વિશેષ દિવસ, જેમ કહેવાય છે કે દેવ દિવાળી, દેવ દિવાળીના વિશેષ દિવસે અહીં ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. સમસ્ત ગામ અહીંયા સેવા માટે 24 કલાક જોડાયેલું રહે છે. ગત રાત્રેથી આજે સતત આજે સાંજ સુધીમાં અહીંયા બહુ ભવ્ય લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે અને આજે જે પબ્લિક લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ આવે છે, આપ જોઈ શકો છો કેમેરામાં કે કેટલી મોટી સંખ્યામાં અહીંયા પબ્લિક પણ આવી રહી છે અને મેળાનું જે ભવ્ય લોક મેળાનું જે આયોજન થઈ રહ્યું છે, આપ જોઈ શકો છો કેમેરામાં કે અનેક દુકાનદારો પોતાનો વ્યવસાય અહીંયા ગઈકાલથી આજે મોડી સાંજ સુધીમાં મથી અને જે ઊભો કરવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો મારી પાછળ વિશાળ મંદિર આવેલું છે. માં હિંગળાજનું જે મૂર્તિ આપોઆપ જમીનમાંથી નીકળેલી છે, અહીંયા કોઈ એની મૂર્તિની કોઈ એની મૂર્તિ બનાવવામાં નથી આવી અને આપોઆપ જમીનમાંથી નીકળેલી આ એક સત્ય ઘટના છે અને ઐતિહાસિક મંદિર છે. માં હિંગળાજની પિલિયતર પટેલ વાઘેલા કુલના કુલદેવી છે, દરબારોના કુલદેવી છે. ત્યારે આપ જોઈ શકો છો કે લાખો કરોડોની સંખ્યામાં આજે મોટો વિશાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો દર પૂનમના દિવસે અહીંયા મેળાનું આયોજન કરવામાં આવે છે પણ વિશેષ મહામેળાનું આયોજન આજે એટલે કે દેવ દિવાળીની જે પૂનમ કહેવામાં આવે છે, કાર્તકી પૂનમના દિવસે અહીંયા મહાન મેળો ભરવામાં આવે છે. નેપાળી બાપુ જે વિરડી પાસે જે નેસડાનું ધામ આવેલું છે હનુમાન દાદાનું, તેના અહીંના જે મુખ્ય મહારાજ મુખ્ય સંત તરીકે કહેવામાં આવે છે નેપાળુ બાપુ, અનેક મહાનુભવો અહીંયા જોડાવામાં 24 કલાક હાજરી આપે છે અને આ મેળાનું આયોજન એવી રીતે કરવામાં આવે છે કે આ મેળામાં હજી સુધી કોઈ અનિશ્ચિત ઘટનાઓ પણ બનતી નથી, કારણ કે એટલી બધી તકેદારી રાખવામાં આવે છે. પોલીસ પણ ઘટના સ્થળે ગઈકાલથી આજે સાંજ સુધી સતત પેટ્રોલિંગમાં રહેશે, કારણ કે કોઈ અનિશ્ચિય બનાવ ન બને અને ખરેખર અનિશ્ચિય બનાવ આજ સુધી કોઈ બનતો નથી. એનું કારણ પણ એક આ માતાજીની જે આસ્થા છે અને માતાજીનું જે ધામ છે, જે માતાજીની જે મનોકામના જે લોકોની પૂરી કરે છે, એ બાબત અત્યારે અહીંયા માતાજીની જે શ્રદ્ધાપૂર્વક જે લોકો આવે છે એનું મુખ્ય કારણ અનિશ્ચિત બનાવ ના બનવાનું એ જ છે કે માતાજીનું ખૂબ જ અહીંયા પ્રચંડ કહેવામાં આવે છે કે એનું જે માતાજીનું જે હાથ કહેવામાં આવે છે કે અહીંયા માતાજીના દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરવામાં આવે છે. ગામ લોકો દ્વારા અહીંયા હવન પણ કરવામાં આવે છે. આપ જોઈ શકો છો પાછળ મારી પાછળ વિશાળ મંદિર આવેલું છે અને મંદિરની બાજુમાં જે વિશાળ ધર્મશાળા આવેલી છે, કે ધર્મશાળાની અંદર આપ જોઈ શકો છો કે મહાનુભવો એટલે કે વડીલો જે આજુબાજુના ધર્મ પ્રેમીઓ છે ત્યાં વડીલોને ચાય પાણીનું આયોજન કરવામાં આવે છે ગામ તરફથી. અને આ વિશાળ મેળામાં આપ જોઈ શકો છો કે એટલો ભવ્ય વિશાળ મેળો છે કે બનાસકાંઠામાં સૌથી મોટો મેળો અહીં ભરાય છે. લાઈવ ગુજરાત ન્યૂઝ કેમેરામેન જગદીશ ભટિયાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા.